અમદાવાદમાં એમટીએસ બસ અનેકવાર વિવાદમાં આવી છે ત્યારે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોના સહારે ચાલતી એમટીએસ બસ શહેરમાં યમદૂત બનીને ફરી રહી છે ત્યારે ઇસ્કોન પાસે એમટીએસની 501 નંબરની બસે બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। હવે જે પ્રાથમિક માહિતી અમને મળી રહી છે તે પ્રમાણે મરણ જનાર ઝાયદ ખાન પઠાણ, એના મિત્ર છે એક જૈનમ કુમાર સંઘવી અને એક બીજા મિત્ર છે, આ ત્રણ મિત્રો છે, વતની છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના છે। આ લોકો છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા અને એના માટે બુક્સ લેવા માટે ગાંધીપુર જવા માટે અહીંયા આવેલા હતા। એના જે બે મિત્રો બાઇક પર હતા, એક મિત્ર છે એનો થોડો આગળ નીકળી ગયો અને આ ઝાયદ પઠાણ છે આ બસ છે એ બસની પાછળ જતા હતા અને કદાચ ઓવર સ્પીડિંગમાં એ કદાચ ટાયર સાથે એનું બાઇક ભટકાયું અને એમાં એનું હેલ્મેટ છે નીકળીને બસના આગના ટાયર નીચે આવી ગયેલ છે અને એને સિરિયસ ઇન્જરી થતાં તે મરણ ગયેલ છે। બસ ડ્રાઈવર છે એને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આગળની અને પૂછપરછ ચાલે છે। પ્રાથમિક માહિતી પ્રમાણે એમ જણાવ્યું કે બસ છે એની રીતે જઈ રહી હતી અને આ જે મરણ જનાર છે ઓવરસ્પીડમાં કદાચ ઓવરટેક કરવા ગયા અને એને બસની પાછળથી ભટકાયેલા છે। એએમટીએસ દ્વારા અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે ફરી એકવાર એસજી હાઈવે પાસે અકસ્માત સર્જાયો છે। ઇસ્કોન સર્કલ પાસે જે આ અકસ્માત સર્જાયો છે તેમાં ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મૃત્યુ થયું છે। ચોક્કસ જે પ્રમાણે અત્યારે એએમટીએસ દ્વારા અવારનવાર જે બનતા અકસ્માતના જે બનાવો છે તેને લઈને અત્યારે એએમટીએસ તંત્ર દ્વારા પણ હવે કેવા પ્રકારના એક્શન લેવામાં આવશે તે જોવું રહેશે, કારણ કે જે પ્રમાણે મૃતક છે તે હજુ પણ અહીંયા જે કહી શકાય કે તેમને રાખવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ એએમટીએસના બસ ચાલકો બે ફાર્મ ચલાવતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ અકસ્માત સર્જાતા હોય છે, અકસ્માતની આરમાળા સર્જાતી હોય છે એવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન ગજરાજસિંહ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।